અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના યુવા મોરચાના મહામંત્રી પર હુમલો થતા સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના યુવા મોરચાના મહામંત્રી પર હુમલો થતા સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત મહામંત્રીની ફરિયાદ નહીં નોંધાતા મહામંત્રી હોસ્પિટલમાંથી નીકળી ગયા હતા. મહામંત્રી પર હુમલો તથા તેમના સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો. સમર્થકોના રોષના પગલે પોલીસ કાફલો મોડાસામાં ખડકી દેવામાં આવ્યો હતો. ટોળાએ પોલીસને ધમકી આપ્યા બાદ ધારાસભ્યના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ધારાસભ્ય અને તેમના પુત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. ભરત કડિયા સાથે જયવણી પંડિત, સિટી ન્યૂઝ, માલપુર. બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ પ્રતિબંધ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 22/3/2021 ના રોજ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટી અધિકારીઓ દ્વારા મંદિર જેવા ધર્મ આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક દેવસ્થાનોમાં લોકો ફેશન અને પોતાની સુવિધા અનુસાર જે રીતેના ટૂંકા અને વિચિત્ર પ્રકારના પહેરવેશ ધારણ કરીને અંગ પ્રદર્શિત કરતા મંદિરમાં આવતા હોય છે, જેના લીધે મંદિર જેવા આસ્થાના સ્થાનોમાં ધાર્મિક વાતાવરણને ફેશનના નામે દૂષિત કરતા જોવા મળે છે, જેના લીધે અમુકવાર દેવસ્થાનોમાં પણ ન બનવાના બનાવો બનતા જોવા મળે છે. ગુજરાતના અમુક મંદિરોમાં પહેલેથી જ ટૂંકા વસ્ત્રો પહેરવેશ અંગે પ્રતિબંધ લાગવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ શામળાજી મંદિર દ્વારા પણ મંદિરના આવતા દર્શનાર્થીઓ માટે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ અંગે પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. તેવી જ રીતે પાછલા વર્ષોમાં આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર જીપી બ્રહ્મભટ્ટના સમયમાં પણ મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લાગવામાં આવ્યો હતો, જે નિર્ણય થોડા સમય સુધી અમલમાં રહ્યો હતો. ત્યારબાદ બધું ભૂલાવી દેવામાં આવ્યું હતું. તેવી જ રીતે હાલ અન્ય મંદિર કે દેવસ્થાનોમાં લેવાતા નિર્ણયને જોઈને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલ નિર્ણય કેટલા સમય સુધી અમલમાં રહે છે તે જોવું રહ્યું. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામમાં સબ સેન્ટર ખાતે કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામે આવેલ સબ સેન્ટર ખાતે તારીખ 21/3/2021 ને રવિવારના રોજ સવારે 10 કલાકથી રાત્રે 8 કલાક સુધી 60 વર્ષથી ઉપરના લોકોને કોવિડ-19 રસી આપવામાં આવી હતી. તેમજ 45-60 વર્ષના બીપી, ડાયાબિટીસ અને હૃદયરોગવાળા વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. આવનાર વ્યક્તિને આધાર કાર્ડ સાથે માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરિયાએ પણ પોતાના વતન બડોલી ખાતે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. બડોલી ખાતે કુલ 49 વ્યક્તિઓએ રસીનો લાભ લીધો હતો, જેમાં 41 લોકો 60 વર્ષથી ઉપરના, 6 લોકો 45-60 વર્ષ વચ્ચેનાને પ્રથમ ડોઝ અને 2 હેલ્થકેર વર્કરને સેકન્ડ ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરોગ્યકર્મી ડોક્ટર સીમા મેમણ અને હેલ્થ વર્કર હસીનાબેન મંસૂરી દ્વારા સુંદર સેવા આપવામાં આવી હતી. રાજેશ ચાવડા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, ઈડર. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં માર્કેટયાર્ડની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી અધિકારી અને બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર આરપી ખરાડી દ્વારા ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ચેરમેન તરીકે હિતેન્દ્રભાઈ ડી પટેલ તેમજ વાઇસ ચેરમેન તરીકે રાહુલ કુમાર ડી પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં ડિરેક્ટરો અને તેમના ટેકેદારો દ્વારા ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણીને હર્ષોલ્લાસથી વધાવી લીધી હતી. ઉપસ્થિત ડિરેક્ટરો અને ટેકેદારોએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને ફુલાર કરી અભિનંદન પાઠવ્યા હતા. રાજેશ ચાવડા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, ઈડર. આજ રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઈડર
सभापति अने उपसभापति नी चूंटणी हाथ धरवामां आवेल हती, जेमां सभापति माटे मात्र एक फॉर्म रजू थयेल हतुं, जेमां पटेल हितेन्द्र कुमार डांगभाई ने सर्वानुमते चूंटेला जाहेर करवामां आवे छे, तथा वाइस चेरमेन माटे पटेल राहुल कुमार दामोदर दास पटेल नुं फॉर्म रजू थयेल हतुं, जे पण एक ज फॉर्म आवेल हतुं, जेथी तेमने उपसभापति माटे सर्वानुमते विजेता थयेल जाहेर करू। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના માથાસુર ગામના પુલ નીચેથી અજાણ્યા યુવકનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા ઈડર પોલીસને જાણ કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના ઈડર અંબાજી હાઈવે વિજયનગર 3 રસ્તા પર આવેલા માથાસુર ગામ પાસે પુલ નીચેથી એક અજાણ્યા યુવકનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। પુલ નીચે મૃતદેહ હોવાની વાત વાયુવેગે પ્રસરતા મૃતદેહને જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। મરનાર યુવકના મૃતદેહની ઓળખ થઈ ન હતી। ઈડર પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજેશ ચાવડા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, ઈડર। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સરસવ ગામ ખાતે ટીબી ડોટ્સ એક્સરેની વાન દ્વારા ટીબીના દર્દીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી। વિજયનગર તાલુકાના સરસવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દિલ્હી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ક્ષય નિયંત્રણ કાર્યક્રમ માટે વાન આવીને આ કાર્યક્રમ ખાસ કરીને સાબરકાંઠા ક્ષય કેન્દ્રના સહયોગથી સરસવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવી હતી। ખાસ કરીને આ વાન વિજયનગર તાલુકામાં 7 દિવસ સુધી અલગ અલગ ગામડામાં જઈને દરેક લાભાર્થીઓને ટેસ્ટ કરી આપશે, જેમાં ડીટીઓ ડોક્ટર સબીરભાઈ, વિજયનગર તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર એસ એમ ચૌહાણ, સરસવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અશ્વિન અસારી, ટીબી સુપરવાઇઝર વિજયનગરના સોયબ મેમણ, ટીબી સુપરવાઇઝર રાકેશભાઈ પટેલ। વિજયનગર તાલુકો ટીબી મુક્ત તાલુકો છે અને તમામ નિદાન સારવાર જે તે આરોગ્ય કેન્દ્ર પર સરકાર તરફથી ફ્રી મળે છે, તેમજ નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને ₹500 મળવા પાત્ર છે। લલિત ડામોર સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, વિજયનગર। ભારત સરકાર દ્વારા 2025માં ટીબી નાબૂદ કરવાનો ગોલ છે, એના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા ક્ષય કેન્દ્ર હિંમતનગર દ્વારા એક્સરે વાનનું આયોજન કરવામાં આવેલું છે। તે આપણા ટીબી ફ્રી બ્લોક વિજયનગર અને વડાલી ખાતે એક્સરે વાન 7-7 દિવસ 15 દિવસનો પ્રોગ્રામ છે। એના માટે અત્યારે હાલ એક્સરે વાન વિજયનગર તાલુકામાં સરસવ પીએચસીમાં આવેલું છે। એના અંતર્ગત અંતરિયાળ વિસ્તારમાં કેલાવા, રાજપુર, સરસવના અંતરિયાળ વિસ્તારમાં જે લાભાર્થીઓ છે એમને ત્યાં સરસવ આવીને એક્સરે પડાય અને ટીબીના અંતરિયાળ કેસ વિસ્તારમાં જે લાભાર્થીઓ સબસેન્ટર પર આવ્યા, પીએચસી પર આવી અને એક્સરે પડાય છે અને જલ્દી નિદાન થાય અને જલ્દી સારવાર તો મુકાય એના માટે આ પ્રોગ્રામ ચાલુ છે, જે વિજયનગરમાં 7 દિવસ રહેવાનો છે અને જે લાભાર્થીની દવા ચાલતા એમાં ભારત સરકારના નિયમ અનુસાર નિક્ષેપ પોષણ યોજના બેંકના ખાતામાં દર મહિને ₹500 મળે છે, એ અંતર્ગત આ પ્રોગ્રામ અહીંયા ચાલુ છે।